સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વિધાનસભા બાદ મિશન સ્વરાજમાં પણ ભાજપ માટે માઠા પરિણામો. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 10 વર્ષ બાદ વટકે સાથ સત્તા વાપસી કરતા લોકસભાના જંગપૂર્વે ભાજપને મનોમંથન કરવાની જરૂર. બનાસકાંઠાની 14 પૈકી 6 તાલુકા પંચાયતોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી. અમીરગઢ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લેવામાં મેળવી સફળતા. બનાસકાંઠાની પાલનપુર ઉપરાંત બાભર, દાંતા, કાંકરેજ અને વડગામ તાલુકા પંચાયતમાં પંજાની મજબૂત પકડ. દિયોદર અને લાખણીમાં ટાઈ, દાંતીવાડામાં પણ અનિર્ણાયક સ્થિતિ. ડીસાના ટીસીડી ફાર્મ ગ્રાઉન્ડ ઉપર મુંબઈ અને ડીસાની ક્રિકેટ ટીમો વચ્ચે જામ્યો રસપ્રદ જંગ. મુંબઈના ઉદ્યોગપતિ હર્ષદભાઈ મહેતા પણ ટીસીડી મેદાનથી થયા પ્રભાવિત. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં યોજાયેલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે અને મિશન સ્વરાજના પરિણામો ભાજપ માટે બેશક લાલબત્તી જેવા પુરવાર થયા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા ગુમાવવાની નોબત આવી છે તો પાલનપુર સહિતની કેટલીક તાલુકા પંચાયતો કબજે કરવામાં પણ ભાજપનો પનો ટૂંકો પડ્યો છે. વિધાનસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપની પીછેહઠ થતાં હવે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે જનાધારને ફરીથી મજબૂતી પ્રદાન કરવા નવેસરથી વિચારી સક્રિય બની જવાની જરૂર હોવાનું પણ આ પરિણામોએ સાબિત કરી દીધું છે. ગત બુધવારે બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે શુક્રવારે સવારે 9 વાગ્યાથી દરેક તાલુકા મથકો ખાતે મતગણતરીની કાર્યવાહી શરૂ થઈ હતી. ખાસ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં શરૂઆતથી જ પરિવર્તનનો પવન ફૂંકાવાનો અંદેશો આવી ગયો હતો. બપોરે તમામ 65 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સત્તાથી વંચિત કોંગ્રેસે 36 બેઠકો કબજે કરી લઈ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સત્તા વાપસી નિશ્ચિત કરી લીધી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 1 બેઠક ભાજપની તરફેણમાં બિનહરીફ થતાં ભાજપને સારા સુકન થયા હતા, પરંતુ જનતાની અદાલતમાં ભાજપ જિલ્લા પંચાયતનો જંગ જીતવામાં નિષ્ફળ સાબિત થયો છે. આજે જાહેર થયેલા પરિણામોમાં હાલ જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ ભાજપને માત્ર 30 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસે 36 બેઠકો ઉપર કબજો જમાવી દઈ જિલ્લા પંચાયતમાં સત્તા વાપસીનું સપનું સાકાર કરવામાં સફળતા મેળવી લીધી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના વખતના ચૂંટણી જંગમાં ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે સહિત અન્ય કેટલાક દિગ્ગજ ઉમેદવારો જીત મેળવી તેમની તેમજ પક્ષની પ્રતિષ્ઠા બચાવવામાં સફળ રહ્યા છે, જ્યારે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાભાઈ પટેલ સહિત અન્ય કેટલાક મજબૂત જણાતા ઉમેદવારોને જનતાએ જાકારો આપ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મોડેઠા જિલ્લા પંચાયતના મતદાતાઓએ મને જવગી બહુમતીથી જીતાડ્યા બદલ મારા શિરમોડ એવા મોડેઠા જિલ્લા પંચાયતના તમામ મતદાતાઓનો અંતરના નાદથી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાંના મારા સાથી મિત્રો, પાર્ટીના કાર્યકર્તાઓ, ગુજરાત અને બનાસકાંઠા સંગઠનના ઓબીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી બાજુ કોંગ્રેસમાંથી પ્રમુખપદના મજબૂત દાવેદાર મનાતા લક્ષ્મીબેન કરણ તેમજ અન્ય મજબૂત બનાતા ઉમેદવારો જીત મેળવવામાં સફળ રહ્યા છે. પંચાયતની પરિણામ હતું એમાં 5 સીટો કોંગ્રેસની જીતી છે અને ખૂબ બહુમતીથી જીતી છે. આપ સૌનો આભાર માનું છું. કોની કઈ સીટ ઉપર જીત્યા છો અને કોનો વિજય છે? જિલ્લા પંચાયત કાળોદર 25 કાળોદર મોટી જીતી છે અને કોંગ્રેસ પાર્ટીથી જીતી છું.
નવસર્જન ગુજરાત કોંગ્રેસ આવે છે એના પ્રતિકના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત કાણોદર બેઠક 7885 જેવા ધરખમ વર્થી અમે જીત્યા છીએ અને વધુમાં વધુ મારા તાલુકા પંચાયતના 5-5 ઉમેદવારોનો જલવંત વિજય થયો છે. આ દર્શાવે છે કે હવે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે અને નવસર્જન લાવવા ઈચ્છી રહી છે. એના પ્રતિકના ભાગરૂપે દરેક મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આનો ખરેખર એટલો ઋણી છું કે આટલી જલવંત વિજયથી તમે વિજયી બનાવ્યો અને મારા પત્નીને તમે કાણોદર સીટ ઉપર 7885 વોટ જેવી ધરખમ લીડ અપાવી અને વિજેતા બનાવ્યા એ માટે દરેકનો આભારી છું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ હોવાનું ફરી સાબિત થઈ ગયું છે. કોંગ્રેસે ભાજપ પાસેથી 10 વર્ષ બાદ જિલ્લા પંચાયતની સત્તા આંચકી લીધી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 36 બેઠક કબજે કરી કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે, જ્યારે 14 તાલુકા પંચાયતો પૈકી 5 તાલુકા પંચાયત પણ કોંગ્રેસે કબજે કરી છે. આમ ભાજપને તાલુકા અને જિલ્લા પંચાયતમાં કારમી હાર ભોગવવી પડી છે, જે પ્રજાની નારાજગીનો બોલતો પુરાવો આપી જાય છે. ટૂંકમાં આ વખતનો ચૂંટણી જંગ કોંગ્રેસને જ ફળ્યો છે અને કોંગ્રેસ જિલ્લા પંચાયત ફરી કબજે કરવામાં સફળ રહી છે. ત્યારે આ વખતના જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો ઉપરથી એ વાત પણ સ્પષ્ટ રીતે ઉપસી આવી છે કે બનાસકાંઠામાં પ્રજા હવે ભાજપથી વિમુખ થઈ રહી છે. આવી સ્થિતિમાં જો ભાજપ મોવડી મંડળ સ્થાનિક સંગઠનમાં ઘરમૂળથી ફેરફાર કરી જનતાની લાગણીને ન્યાય આપવા રાજ્ય સરકાર ગંભીર નહીં બને તો લોકસભાની આવનારી ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફટકો સહન કરવાની તૈયારી રાખવી જ પડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસને સત્તા ઉપર બેસાડવાનું પસંદ કર્યું છે. દર વખતે મતદારોનો મિજાજ પારખવામાં નિષ્ફળ ગયેલી ભાજપને હવે જિલ્લા પંચાયત પણ ખોવાનો વારો આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને વગર મહેનતે મતદારો સત્તા ઉપર બેસાડતા બનાસકાંઠા જિલ્લામાં ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે. બનાસકાંઠામાં ભારત સરકારના અને રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ દિન પ્રતિદિન બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યું છે, ત્યારે પંચાયતના પરિણામ જોતાં એ વાત ચોક્કસ સાબિત થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં ભાજપની નબળી નેતાગીરીનો સીધો ફાયદો ઘરે બેઠા કોંગ્રેસને થઈ રહ્યો છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત તાલુકા પંચાયત પણ ભાજપના હાથમાંથી સરકી ગઈ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપ શાસિત પાલનપુર તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે કબજો જમાવી દેતા ભાજપને પાલનપુર તાલુકા પંચાયતમાં સત્તા ગુમાવી 5 વર્ષ માટે વિપક્ષી પાટલી ઉપર બેસવાની નોબત આવી છે. આજે પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે ઉપર જગાણા નજીક આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં પાલનપુર તાલુકાની તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન મતગણતરીના પરિણામો જાહેર થતાં કહીં ખુશી તો કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો. પાલનપુર તાલુકા પંચાયતની કુલ 34 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે પાલનપુર તાલુકા પંચાયતની 33 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની આજે સવારે 9 વાગે મતગણતરી શરૂ કરાયા બાદ બપોર સુધીમાં તમામ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા હતા, જેમાં પાલનપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપને કારમી હારનો સામનો કરવાની નોબત આવી હતી અને કોંગ્રેસે સંપૂર્ણ બહુમતી સાથે પાલનપુર તાલુકા પંચાયત ઉપર કબજો જમાવી દીધો હતો. મહત્વની વાત એ છે કે વર્ષોથી ભાજપનો ગઢગણાતી લક્ષ્મીપુરા બેઠક પણ આ વખતે પ્રથમવાર કોંગ્રેસના ફાળે ગઈ છે અને કાણોદરની જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતી તાલુકા પંચાયતની તમામ 4 બેઠક ઉપર પણ કોંગ્રેસે બાજી મારી છે. આજે મતગણતરી કેન્દ્ર આગળ ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ જામી હતી. પાલનપુર તાલુકા પંચાયત બેઠકોના વિજેતા ઉમેદવારોએ મીડિયા સાથેની વાતચીતમાં મતદારોનો આભાર વ્યક્ત કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ચંડીસર જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયત સીટ મંડાણા ડાંગિયા 21 નંબર. હું શિલાતર અમૃતજી મભાજી ભાજપમાંથી ઉમેદવાર હતો. મને પબ્લિકે વોટ આપી અને મારું માન સન્માન જાળવી રાખ્યું છે એ બદલ હું પબ્લિકનો આભાર માનું છું. વિકાસના હરેક કામો હું હરેક પબ્લિકના હરેક હંગાથ રહેશું. અડધી રાતે પણ હું જાગવા માટે એનો તત્પર રહેશું. જેમ પબ્લિકે મારી લાગણીનું સ્વીકાર કરી છે તો હું એની પબ્લિક સાથે હરેક પળે એની સાથે જોડાયેલો રહીશ. કાણોદર તાલુકા પંચાયત ડેલિગેટની ચૂંટણીમાં તમે બધા મને જીતાડીને તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું 950 વોટની લીડ લઈને જીતી છું. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હું કાણોદર 17-2 માં
બહુ જંગી મતથી જીત લીધી છે અને સૌએ મતદાર ભાઈ બહેનોને મને ખૂબ ખૂબ હું એમનો આભાર માનું છું. 30 વર્ષ બાદ લક્ષ્મીપુરા ગામની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે અને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાથે જ છું અને સાથે જ રહીશ અને વિકાસના કામોમાં લક્ષ્મીપુરા ગામ સાથે સદાય રહીશ. લક્ષ્મીપુરા ગામને લગતા જે બી મારા તાલુકા પંચાયતમાં આવતા હશે અને અમારા ગામના કોઈ પણ માણસને કોઈ પણ તકલીફ હશે તો મારાથી બનતી પૂરી હેલ્પ કરીશ અને એમના બધાને મદદમાં રહીશ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની 14 પૈકી 6 તાલુકા પંચાયતોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી. અમીરગઢ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લેવામાં મેળવી સફળતા. બનાસકાંઠાની પાલનપુર ઉપરાંત બાબર, દાંતા, કાંકરેજ અને વડગામ તાલુકા પંચાયતમાં પંજાની મજબૂત પકડ. દિયોદર અને લાખણીમાં ટાઈ. દાંતીવાડામાં પણ અનિર્ણાયક સ્થિતિ. ડીસાના TCD ફાર્મ ગ્રાઉન્ડ ઉપર મુંબઈ અને ડીસાની ક્રિકેટ ટીમો વચ્ચે જામ્યો રસપ્રદ જંગ. મુંબઈના ઉદ્યોગપતિ હર્ષદભાઈ મહેતા પણ TCD મેદાનથી થયા પ્રભાવિત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 27 27. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠામાં આજે જાહેર થયેલા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક જ્યારે કોંગ્રેસ માટે ઉત્સાહવર્ધક રહ્યા છે. જોકે ભાજપે થરાદ, વાવ, ડીસા, ધાનેરા, સુઈગામ અને અમીરગઢ તાલુકા પંચાયતોની શાસનધુરા કબજે કરવામાં સફળતા મેળવી છે. બનાસકાંઠાની થરાદ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. થરાદ તાલુકા પંચાયતની કુલ 30 બેઠકની ચૂંટણીના આજે જાહેર થયેલ પરિણામમાં ભાજપે 20 બેઠક કબજે કરી છે, જ્યારે 8 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. થરાદ તાલુકા પંચાયતની 2 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. જોકે થરાદ તાલુકા પંચાયતમાં ભાજપ સ્પષ્ટ બહુમતીથી સત્તા સંભાળે એવી સ્થિતિ સર્જાતા સ્થાનિક ભાજપ છાવણી વિજયોત્સવની ઉજવણીમાં મશગુલ થઈ ગઈ છે. એ જ રીતે વાવ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. વાવ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી 17 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 5 બેઠકો કોંગ્રેસને મળી છે, જેથી ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળવા સજ્જ બની ગયું છે. બનાસકાંઠાની ડીસા તાલુકા પંચાયતનું પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું છે. ડીસા તાલુકા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી ભાજપને 26, કોંગ્રેસને 18 અને 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે જતા ભાજપ ફરી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 1 વર્ષથી રાજકીય ગરમાવો તેજ બનેલો હતો. આજે જ્યારે મતગણતરી હાથ ધરાતા જિલ્લાના 18 લાખથી વધુ મતદારોની નજરો મતદાન બાદ આવી રહેલા પરિણામો પર જોવા મળી હતી. ડીસા તાલુકા પંચાયતમાં આજે ભારતીય જનતા પાર્ટીએ ભગલો લહેરાવી દેતા કોંગ્રેસને એકવાર ફરી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો પૈકી 2 બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ થઈ ગયા બાદ 36 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આજે જ્યારે પરિણામ જાહેર થયા તેમાં ડીસા તાલુકા પંચાયતમાં ભાજપે 25 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 11 બેઠક જ જીતવામાં સફળ રહી છે, જ્યારે 1 બેઠક અપક્ષના ફાળામાં ગઈ છે. જિલ્લા પંચાયતની 66 બેઠકો પૈકીની ડીસા તાલુકામાં આવેલી 9 બેઠકોમાંથી ભાજપે 5 બેઠક કબજે કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠક જ આવી છે. વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ સંપન્ન થઈ ચૂકી છે. ડીસા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેવું જ પ્રદર્શન આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યું છે. ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને ગુજરાત સરકારના વેરહાઉસ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની ભારે જહેમતને પગલે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં તો સારા પરિણામો ભારતીય જનતા પાર્ટી મેળવી ચૂકી છે, પરંતુ સાથે સાથે ડીસા તાલુકા પંચાયત પણ એકવાર ફરી કબજે કરવામાં સફળ રહી છે, તો સામે કોંગ્રેસને એકવાર ફરી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ બંને દિગ્ગજોની મહેનતની કારણે ભારતીય જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કરી બતાવ્યું છે, ત્યારે હવે સૌ કોઈની નજર આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પર જોવા મળી રહી છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ.
બનાસકાંઠાની નવરચિત સુઈગામ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય ચૂંટણીનું પરિણામ પણ ભાજપની તરફેણમાં આવ્યું છે. સુઈગામ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 9 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો જ મળી હોય સુઈગામ તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. ધાનેરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે ધાનેરા તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર કબજો જમાવતા 22 વર્ષ પછી ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે, જ્યારે ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકો પૈકી 3 બેઠકો ઉપર પણ ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. ધાનેરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના આજે જાહેર થયેલ પરિણામોમાં ધાનેરા તાલુકા પંચાયતની 25 બેઠકો પૈકી 16 બેઠકો ભાજપને, જ્યારે 9 બેઠકો કોંગ્રેસને મળી હતી, જ્યારે 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકો પૈકી 3 બેઠકો ઉપર ભાજપનો કેસરિયો લહેરાયો છે, જ્યારે 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. આજે ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે સવારે 9 કલાકે મતગણતરી શરૂ કરી તબક્કાવાર પરિણામોની જાહેરાત કરાઈ હતી. જિલ્લા આયોજન અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આજે મતગણતરી હાથ ધરાતા ધાનેરા કોલેજ આગળ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડીના વિભાગની 10 બેઠકો પૈકી 8 બેઠકો ઉપર ભાજપના, જ્યારે 1 બેઠક ઉપર કોંગ્રેસ અને અન્ય 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. આજરોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2018ના અંતર્ગત ધાનેરા તાલુકામાં મતગણતરીની કામગીરી નિયત કરવામાં આવેલા KR આજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા ખાતે શરૂ કરવામાં આવેલ હતી. 9 વાગ્યાના સમયે મત સ્ટ્રોંગ રૂમ ખોલી અને EVM દ્વારા ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. એમાં તાલુકા પંચાયતની 10 સીટોનું ગણતરી મામદાર ધાનેરા તરીકે અમારી પાસે હતી. એ કામગીરી દરમિયાન આજે અત્યારે મતગણતરીનું કામગીરી પૂર્ણ થયેલ છે, જેમાં 10 સીટોમાંથી 8 સીટો BJPના ફાળે જાય છે, 1 અપક્ષ અને 1 કોંગ્રેસને મળેલ છે. ધાનેરા તાલુકા પંચાયતની કુલ 25 બેઠકો પૈકી ધરણોધર બેઠક બિનહરીફ કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે આજે કુલ 16 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 9 બેઠકો આવી હતી અને 1 બેઠક ઉપર અપક્ષની જીત થઈ હતી. જ્યારે જિલ્લા પંચાયતની 4 પૈકી 3 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો આવી હતી. ધાનેરાના નાયબ મામલતદાર મૂળસિંહ રાજપૂતે પરિણામની વિગતો આપી હતી. ધાનેરા તાલુકાની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને એક્ઝેક્ટ 9 વાગે અમે મતગણતરી ચાલુ કરવામાં આવેલી હતી અને તમામ એજન્ટોને ક્રમાંકનો અનુભવ એન્ટ્રી આપી અને ઉમેદવારોને અમે કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. સવારમાં 9 વાગે ચાલુ કરી એન્ટ્રી. આમાં તાલુકા પંચાયતની 15 સીટો હતી, એ તાલુકા વિકાસ અધિકારી ગણતરી કરવામાં આવી હતી. એ 15 સીટો અને 10 મામદાર સાહેબ શ્રી ગણવામાં આવી હતી, 1 સીટ બિનહરીફ થઈ હતી. આમ કુલ 26 સીટ તાલુકા પંચાયતની અને 5 સીટ જિલ્લા પંચાયતની. 5 સીટ જિલ્લા પંચાયતમાં પણ અમે ડબલ રાઉન્ડ રાખી અને એ પણ 13 રાઉન્ડ રાખ્યા હતા. એ 13 રાઉન્ડમાં પણ જિલ્લા પંચાયતની ગણતરી કરવામાં આવેલી હતી અને જિલ્લા પંચાયતમાં BJPની 3 અને કોંગ્રેસની 2, જ્યારે તાલુકા પંચાયતમાં BJPની 16 અને કોંગ્રેસની 9, અપક્ષ 1. આમ કુલ 26 સીટો અને 5 સીટ જિલ્લા પંચાયતનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, કોઈ પણ જાતના વિઘ્ન વગર અને શાંતિપૂર્ણ કાઉન્ટિંગ પૂરું કરવામાં આવેલ છે. ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકોના પરિણામને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની દાખા સીટ ઉપર કોંગ્રેસના અગ્રણી રાયમલભાઈ પાત્રોડના પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી કરાવી હતી અને ભાજપનો આ દાવ કામ કરી ગયો છે. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલના વતનમાં ગાબડું પાડી ભાજપે આ બેઠક જીતી લીધી છે. ખેમત બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો, જ્યારે થાવર સીટ ઉપર ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલના પુત્ર સુરેશભાઈ પટેલ મેદાન મારી ગયા છે. ધાનેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની સીટોમાં બહુમતીથી ભગવો લહેરાયો છે અને જિલ્લા પંચાયતની સીટમાં પણ 3 જિલ્લા પંચાયતો કવર કરી છે. તે બદલ હું પાર્ટીના કાર્યકર્તા મિત્રો તથા તમામ મતદારોનો દિલથી આભાર માનું છું તથા ભારતીય જનતા પાર્ટીનો આટલો પ્રેમ અને જે વિશ્વાસ જાળવ્યો છે તે વિશ્વાસ ક્યારેય નહીં તૂટી રહે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી અને એ તરફના કામો અને આજ સુધી જે નહોતું થયું તે રીતથી સારા સર્વાંગી વિકાસોના કામો અને જે પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ છે તે ઉત્સાહ જળવાઈ રહેશે.
ધાનેરા તાલુકા પંચાયતમાં 22 વર્ષ પછી ભાજપનું શાસન આવતા ધાનેરા બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડેલા ડીસા બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ પણ જીતના સાક્ષી બનવા આજે ધાનેરા આવી પહોંચ્યા હતા અને નગરપાલિકાની હારનો બદલો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય રૂપે મળતા તેમણે પરિણામોને વધાવી મતદારોનો આભાર માન્યો હતો। આજે ધાનેરા ખાતે ધાનેરા તાલુકા પંચાયત છેલ્લા 22 વર્ષ પછી આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનું કામ ધાનેરાની પ્રજાએ કર્યું છે અને 16 સીટો ભારતીય જનતા પાર્ટીની જીત્યા છીએ એ માટે આજે સમગ્ર ધાનેરા તાલુકાની અંદર તાલુકાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર આજે 22 વર્ષ પછી વિશ્વાસ મૂકી અને જવલંત વિજય અપાવ્યો છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ધાનેરા તાલુકાનો આજના તબક્કે હું આભારી છું અને જિલ્લા પંચાયતની પણ 3 સીટો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે અને સંપૂર્ણ બહુમતી સાથે ધાનેરા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બનાવશે। બનાસકાંઠાની અમીરગઢ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું કમળ ખીલ્યું છે। અમીરગઢ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 13 બેઠકો ભાજપને મળી છે જ્યારે 7 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા છે જેથી આ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે। જોકે અમીરગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ખરાડીના પુત્ર દિનેશ ખરાડીની પણ હાર થઈ હોઈ કોંગ્રેસે 5 બેઠકો ઉપર ફેર મતગણતરીની રજૂઆત કરી હતી। બનાસકાંઠાની બાબર કાંકરેજ દાંતા તાલુકા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ છે જ્યારે દિયોદર અને લાખણી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે। બનાસકાંઠાની બાબર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 12 બેઠકો કબજે કરી કોંગ્રેસે સત્તા હાંસલ કરી લીધી છે જ્યારે ભાજપને 5 અને 1 બેઠક અપક્ષને જ મળી છે। બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયત પણ કોંગ્રેસે કબજે કરી લીધી છે। કાંકરેજ તાલુકા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 21 કોંગ્રેસને અને 8 બેઠક ભાજપને મળી છે જ્યારે 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે। બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે। વડગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો પૈકી 16 બેઠકો કબજે કરી કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે જ્યારે ભાજપને 11 તેમજ અપક્ષને 1 બેઠક મળી છે। બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયત પણ કોંગ્રેસે કબજે કરી છે અને દાંતા તાલુકાની તમામ જિલ્લા પંચાયત બેઠકો પણ કોંગ્રેસના ફાળે ગઈ છે। આજે દાંતા ખાતે દાંતા તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની 5 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં તાલુકા પંચાયતની 26 પૈકી 17 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી જ્યારે 9 બેઠકો ભાજપને મળી હતી જેથી કોંગ્રેસને તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ હતી અને તાલુકા પંચાયતનું સુકાન કોંગ્રેસના હાથમાં આવ્યું હતું। દાંતા તાલુકાની જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પણ કોંગ્રેસે કબજે કરી છે અને ભાજપને 1 પણ બેઠક મળી નથી। ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકા પંચાયતમાં હાલ ભાજપનું શાસન હતું પરંતુ આ વખતે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હોઈ સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ છાવણીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે। જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીમાં દાંતા તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકોનું મતદાન થયેલ હતું તે તમામ બેઠકોની મતગણતરી નિવાસી આશ્રમશાળા દાંતા ખાતે આજરોજ રાખવામાં આવેલ હતી જેમાં જિલ્લા પંચાયતની 5 બેઠકો કોંગ્રેસને ફાળે ગયેલ છે અને તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 17 બેઠકો કોંગ્રેસને અને 9 બેઠકો ભાજપના ફાળે ગયેલ છે। તમામ મતગણતરીની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે, કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતો। આજની દાંતા તાલુકા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની 2-2 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવેલી છે અને દાંતા તાલુકા પંચાયતમાં ભારત જનતા પાર્ટીની સરકાર બને તેવી વધુમાં વધુ બહુમતી મેળવી છે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીની જીત છે, આ જીત વિકાસની જીત છે અને વિકાસના મુદ્દે અમે ચૂંટણી લડીને આ ભાજપના ફાળે આ સીટ આવેલી છે અને વિકાસ વધુમાં વધુ વિકાસ કરીને વિકાસ ગાથાને આગળ ધપાવવા અમે સદાય તત્પર રહીશું। અંબાજી ગામની જાહેર જનતાએ અમને ખૂબ જ સાથ અને સહકાર આપી અમને જંગી બહુમતીથી વિજય બનાવેલ છે એના બદલ સર્વે સમાજનો, ગ્રામજનોનો, રબારી સમાજનો, દરેકે દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે વિકાસની ગાથાને ખૂબ આગળ વધારીશું એવી અમારી અપેક્ષા।
બનાસકાંઠાની 14 પૈકી 6 તાલુકા પંચાયતોમાં ભાજપને જ્યારે 5માં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે, પરંતુ દિયોદર અને લાખણી એમ 2 તાલુકા પંચાયતોમાં ટાઈ પડી છે. દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 11 બેઠક ઉપર કોંગ્રેસ, જ્યારે 11 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બનતા ટાઈ પડી છે. બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની આજે દિયોદરની મોર્ડન સ્કૂલ ખાતે મતગણતરી કરી પરિણામ જાહેર કરાયું હતું, જેમાં શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે બાજી પલટી હતી. દિયોદર તાલુકાની રૈયા જિલ્લા પંચાયત બેઠક અને રાંટીલા બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો, જ્યારે દિયોદર અને કુતરવાડા સીટ કોંગ્રેસે કબજે કરી હતી. પરિણામો જાણવા બંને પક્ષના ઉમેદવારો અને સમર્થકો વહેલી સવારથી જ મોર્ડન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિણામ જાહેર થતાં કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ સર્જાયો હતો. દિયોદર તાલુકા પંચાયતમાં ટાઈ પડી હતી, જોકે જિલ્લા પંચાયતની 4 પૈકી ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે 2 બેઠકો કબજે કરી સરખી સફળતા મેળવી હતી. જિલ્લા પંચાયતમાં કાર્યકર્તાઓની માગણી અને લાગણીને માન આપી અને જિલ્લા પંચાયત લડવા ગયો હતો. છેલ્લા 4 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી કાર્યકર્તાઓની જે અપેક્ષાઓ હતી પૂર્ણ કરી. છેલ્લા 1 વર્ષમાં 2 પેટા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં જલવંત વિજય મેળવી અને જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો, એવી જ રીતે તમામ કાર્યકર્તાઓ મારાથી અમને મળાયું ના મળાયું, પરંતુ કોંગ્રેસ પાર્ટીને માત્ર ને માત્ર વિજય અપાવવા જે રીતે વડીલોએ, યુવાનોએ અને બહેનોએ કમર કસી, એવી જ રીતે આ પરિણામ આવ્યું છે. આપ જોઈ શકો છો આ જીત મારી નથી, કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓની છે, કુતરવાડા જિલ્લા પંચાયતના તમામ મતદારોની છે. જવાબદારી સોંપી છે, પ્રાર્થના કરું છું કુતરવાડા જિલ્લા પંચાયતના આ વિસ્તારની જે અપેક્ષાઓ છે, લોકોની માગણી છે, એને પૂર્ણ કરવાની મને શક્તિ આપે, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી શકું એ જ પ્રાર્થના સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો વિજય છે. હું પણ સૌનો આભારી છું. બનાસકાંઠાની નવરચિત લાખણી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. લાખણી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકમાંથી 11 બેઠકો ઉપર કોંગ્રેસ અને 11 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થતા બંને પક્ષને સરખી બેઠકો મળી હોઈ ટાઈ પડી હતી. આ બંને તાલુકા પંચાયતોમાં હવે સત્તા કોણ સંભાળે છે એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે. એ જ રીતે દાંતીવાડા તાલુકા પંચાયતમાં પણ અનિર્ણાયક સ્થિતિ સર્જાઈ છે. દાંતીવાડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 7 ભાજપને, જ્યારે 9 બેઠકો કોંગ્રેસને મળી છે અને 2 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. જેથી અપક્ષ સભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવે તો દાંતીવાડા તાલુકા પંચાયતમાં પણ ડખો સર્જાઈ શકે તેમ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના ટીસીડી ફાર્મ ગ્રાઉન્ડ ઉપર મુંબઈ અને ડીસાની ક્રિકેટ ટીમો વચ્ચે જામ્યો રસપ્રદ જંગ. મુંબઈના ઉદ્યોગપતિ હર્ષદભાઈ મહેતા પણ ટીસીડી મેદાનથી થયા પ્રભાવિત. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા અને બનાસકાંઠામાં સક્રિય દેશી વીરપ્પનોની ટોળકી વનરાજીનું નિકંદન કાઢી રહી હોવા છતાં સંબંધિત અમલદારો આંખાડા કાન કરી રહ્યા હોય લીલોતરીના દુશ્મનોને મોકળું મેદાન મળી રહ્યું છે. સમગ્ર વિશ્વ પર અત્યારે બે ખતરા વળી રહ્યા છે. એક છે આતંકવાદનો ખતરો અને બીજો ક્લાઇમેટ ચેન્જનો ખતરો. આ વિશ્વને જેટલું નુકસાન આતંકવાદી ગતિવિધિઓ પહોંચાડી રહી છે તેનાથી વધારે તો નુકસાન પર્યાવરણને થઈ રહેલા નુકસાનને કારણે થઈ રહ્યું છે. આતંકવાદી ઘટનાઓ અટકાવી સહેલી નથી, પરંતુ પર્યાવરણને નુકસાન તો આપણે જાતે જ પહોંચાડી રહ્યા છીએ અને તેમાં આપણું સરકારી તંત્ર તો આ બાબતે એકદમ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ભ્રષ્ટાચારના ભરડામાં ફસાઈ ગયેલા વન વિભાગની રહેમ નજર હેઠળ જ જંગલોનો ખુલ્લેઆમ નાશ થઈ રહ્યો છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુને શોષી લે છે અને ઓક્સિજન આપે છે, પરંતુ વન વિભાગની રહેમ દ્રષ્ટિ હેઠળ જંગલોના થઈ રહેલા ખુલ્લેઆમ નાશને પગલે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી ધરખમ વધી ગયું છે અને તેના લીધે પૃથ્વીના સામાન્ય તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આપણા દેશમાં પર્યાવરણના રક્ષણ માટે 1974માં કાયદા બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ કાયદા માત્ર હવે પુસ્તકો પૂરતા જ હોય તેવું વન વિભાગનું વર્તન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારના સમયે જાહેર માર્ગો પર બેફામ રીતે લીલા લાકડા કાપીને ગેરકાયદેસર રીતે તેની હેરાફેરી થઈ રહી છે અને આ બાબતે વહીવટીતંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી. જાણે તેમને આ દ્રશ્યો દેખાતા જ ન હોય તેમ આંખો મીચીને આવા તત્વોને લીલી ઝંડી આપી દીધી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારના સમયે ડીસા તેમજ આસપાસના ગામોમાંથી ખુલ્લેઆમ લીલા લાકડા ભરીને ટ્રેક્ટરો વન વિભાગની રહેમ નજર હેઠળ પસાર થઈ રહ્યા છે. ડીસાના ધાનેરા ચારસ્તા નજીક ફોરેસ્ટ વિભાગની એક ચેકપોસ્ટ લગાવવામાં આવી છે, પરંતુ આ ચેકપોસ્ટ માત્ર નામની જ હોય તેમ આ ચેકપોસ્ટ સામેથી જ આ ટ્રેક્ટરો પસાર થાય છે. જે રીતે આ ચેકપોસ્ટનો રંગ લીલો છે તેમ આ ચેકપોસ્ટ દ્વારા લીલા લાકડા લઈ જતા તત્વોને પણ લીલી ઝંડી આપી દેવામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ પાટણ રોડ પર પણ મોટી સંખ્યામાં વહેલી સવારના સમયે લીલા લાકડા સોમિલ પર આવી રહ્યા છે, ત્યારે જંગલોનું થઈ રહેલા આ નુકસાન અંગે વહીવટીતંત્ર ક્યારે જાગશે અને જો હજુ પણ વન વિભાગ આ બાબતે સક્રિય નહીં બને તો આગામી સમયમાં પર્યાવરણને થઈ રહેલું આ નુકસાન ખૂબ જ વિનાશકારી સાબિત થશે. બનાસકાંઠાના ડીસા ખાતે ટીસીડી મેદાનમાં યોજાયેલી ક્રિકેટ મેચમાં મુંબઈ અને ડીસાની ટીમો વચ્ચે રસપ્રદ જંગ જામ્યો હતો અને મુંબઈથી આવેલા બી અરુણકુમાર એન્ડ કંપનીના હર્ષદભાઈ મહેતાએ પણ ડીસાના ટીસીડી ફાર્મ મેદાનની સવલતોના ભરપૂર વખાણ કર્યા હતા. ડીસા શહેરમાં આવેલું ન્યૂ ટીસીડી ફાર્મ ક્રિકેટ માટે સ્વર્ગ સમાન બનતું જઈ રહ્યું છે. આ મેદાનની સુવિધાઓથી પ્રભાવિત થઈને મુંબઈના હીરા ઉદ્યોગના કિંગ માનવામાં આવતા ડોક્ટર હર્ષદભાઈ મહેતા પણ વારંવાર ડીસાના ન્યૂ ટીસીડી મેદાન ખાતે તેમની ટીમ સાથે ક્રિકેટ રમવા આવી રહ્યા છે. ત્યારે એકવાર ફરી મુંબઈ સ્થિત બી અરુણકુમાર સ્પોર્ટ્સ ક્લબ અને ડીસા ક્રિકેટ એકેડેમી વચ્ચે એક મેચ બે દિવસીય ક્રિકેટની અને બે વનડે મેચ યોજાઈ હતી. દરમિયાન ડીસા ક્રિકેટ એકેડેમીના ક્રિકેટરોએ મુંબઈના ક્રિકેટરો સામે પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. ડીસા ક્રિકેટ એકેડેમીના સીઈઓ વિપુલ આલના પ્રયાસોથી આજે ડીસા જેવા નાના સેન્ટરના ક્રિકેટરોને પણ મુંબઈ જેવા મોટા શહેરોના ક્રિકેટરો સાથે રમવાનો મોકો મળી રહ્યો છે અને ક્રિકેટના સ્તરમાં સુધારો કરવાની તક મળી રહી છે. આ પ્રવાસની અંતિમ મેચ પ્રસંગે હીરા ઉદ્યોગના કિંગ માનવામાં આવતા હર્ષદભાઈ મહેતા, ડીસા ક્રિકેટ એકેડેમીના પ્રમુખ છબીલભાઈ સોનેધા, મંત્રી સતીશભાઈ બનાવાલા, રણજીતભાઈ ઘેરવ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠક્કર તેમજ જયેશભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી આગેવાનો હાજર રહ્યા હતા. મુંબઈથી ખાસ આવેલા બી અરુણકુમારના હર્ષદભાઈ મહેતા પણ ડીસાના ન્યૂ ટીસીડી મેદાનથી પ્રભાવિત થઈ ગયા હતા
અને બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હર્ષદભાઈ મહેતાએ આ મેદાનની આઉટફિલ્ડ અને પીચ સહિત સુવિધાઓની ભરપેટ પ્રશંસા કરી હતી અને આ મેદાનને ક્રિકેટ માટેના મક્કા સમાન ગણાવ્યું હતું. સાથે સાથે આટલું સુંદર મેદાન ડેવલપ કરવા બદલ વિપુલભાઈ આલને પણ અભિનંદન પાઠવ્યા હતા. તમે જોઈ રહ્યા છો ત્યાં કેટલું ફાઇન ક્રિકેટ રમાય છે. આ છે ન્યૂ TCD ગ્રાઉન્ડ છે. લગભગ 17 વર્ષથી આ ગ્રાઉન્ડને હું જોતો આવ્યો છું અને જે રીતે એની મરમ્મત થઈ રહી છે અને જે રીતે ગ્રાઉન્ડ બનાવ્યું છે અને જે રીતે પ્લેયરો તૈયાર કર્યા છે તો એનાથી અમે લોકો દર વર્ષે અહીંયા રમવા આવીએ છીએ. હું અને મારા લગભગ 22 જણા અમારી સાથે અહીંયા આવીએ છીએ અને વિપુલ અને રણજીતભાઈ અને એની આખી ટીમ અને જે રીતે અમારું સ્વાગત કરે છે એ રીતે અમને અહીંયા ક્રિકેટ રમવાનો બહુ જ આનંદ આવે છે. મારા હિસાબે આ ક્રિકેટ આ ગ્રાઉન્ડમાં કોઈ નાની પણ મિસ્ટેક દેખાતી નથી. પ્લેયરો પડી જાય કે બોલ ઉછળે કે બોલ નીચો થઈ જાય, બધી રીતે પૂરી રીતે એકદમ સારી ટેકનિકલી જે આપણે કહીએ તો 10માંથી 8 માર્ક મળે એવું આ ગ્રાઉન્ડ છે. ડીસામાં ક્રિકેટ બહુ જીવતું છે, જીવતું થઈ ગયું છે અને આજે 13 વર્ષનો લેગ બ્રેક બોલર છે જેને ટુર્નામેન્ટમાં લગભગ 10 કે 12 વિકેટ લીધી છે. મારા હિસાબે એ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે એવું ચોક્કસ લાગે છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,325 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા વધીને 39,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 39,000 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 811 થી 826 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 650 થી 802, બાજરીના 238 થી 278, ગવારના 811 થી 815, રાજગરાના 700 થી 787, ત્યાં જીરુના ભાવ 2,881 થી 2,980 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,490 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 4,816, બાજરીની 232, ગવારની 32, રાજગરાની 160 તથા જીરુની 4 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા બાદ મિશન સ્વરાજમાં પણ ભાજપ માટે માઠા પરિણામો. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 10 વર્ષ બાદ વટકે સાથ સત્તા વાપસી કરતા લોકસભાના જંગ પૂર્વે ભાજપને મનોમંથન કરવાની જરૂર. બનાસકાંઠાની 14 પૈકી 6 તાલુકા પંચાયતોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી. અમીરગઢ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લેવામાં મેળવી સફળતા. બનાસકાંઠાની પાલનપુર ઉપરાંત બાબર, દાંતા, કાંકરેજ અને વડગામ તાલુકા પંચાયતમાં પંજાની મજબૂત પકડ. દિયોદર અને લાખણીમાં ટાઈ, દાંતીવાડામાં પણ અનિર્ણાયક સ્થિતિ. ડીસાના TCD ફાર્મ ગ્રાઉન્ડ ઉપર મુંબઈ અને ડીસાની ક્રિકેટ ટીમો વચ્ચે જામ્યો રસપ્રદ જંગ. મુંબઈના ઉદ્યોગપતિ હર્ષદભાઈ મહેતા પણ TCD મેદાનથી થયા પ્રભાવિત. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.